વાસણા તાલુકાનું સુખાબરી ગામ કે જ્યાં એક ટાંકીના નિર્માણ માટે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે, જેમાં પાણી પુરવઠા અધિકારી દ્વારા બે જગ્યાએ એક જ યોજનાની ટાંકીનું નિર્માણ કામ શરૂ કરાવી હવે બંને જગ્યાએ આ ટાંકીનું કામ અટકાવી દીધું છે, ત્યારે હવે ગામ લોકો દ્વારા વહેલી તકે આ ટાંકીનું નિર્માણ કામ પૂરું થાય તેવી માંગ કરી રહ્યા છે. વાસંદા તાલુકાની સુખાબારી ગામ કે ગામમાં આદિવાસી સમાજની વસ્તી વધુ છે, ત્યારે આ ગામમાં અધિકારીને માજી સરપંચના મેરાપીપણામાં ગામના લોકોનો પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. સુખાબરી ગામના ડુંગરી ફરિયામાં ગામના માજી સરપંચ દ્વારા પોતાના ઘર નજીક પોતાની જ જગ્યામાં દમણ ગંગા યોજનાની ટાંકીના નિર્માણ માટે ઠરાવ કર્યો હતો અને અધિકારીએ એ જગ્યાની તપાસ કર્યા વિના ઠરાવવાળી જગ્યા છોડીને બાજુમાં આવેલ વન વિભાગની જમીનમાં આ ટાંકીના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું હતું. જોકે બાદમાં વન વિભાગના અધિકારીઓને થતાં આ ટાંકીના નિર્માણનું કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું, જે બાદ હાલના સરપંચ અને પંચાયત સભ્યોને પાણી પુરવઠા અધિકારી દ્વારા આ યોજના અંગે માહિતી આપી નવી જગ્યાની શોધખોળ હાથ ધરવાનું જણાવતા સરપંચ અને પંચાયત સભ્ય દ્વારા વચલા ફરિયા ખાતે એક ખેડૂતની જમીનમાં પરવાનગી લઈ ત્યાં ટાંકીનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ જગ્યાએ પણ પાણી પુરવઠા અધિકારી દ્વારા ટાંકીનું નિર્માણ કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ અંગે પાણી પુરવઠા અધિકારીને ગામ લોકોએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે જંગલની જમીનમાં જ્યાં ટાંકીનું નિર્માણ અટક્યું છે ત્યાં જ હવે ફરી શરૂ કરવામાં આવશે, ત્યારે આ રીતે જંગલની જમીનમાં બાંધકામ કરવાની પરવાનગી કોના દ્વારા અપાઈ તે પણ એક તપાસનો વિષય છે. આમ અધિકારી અને માજી સરપંચના મેરાપીપણાને લઈ ગ્રામજનોએ પાણી માટે ફાંફા મારવા મળી રહ્યા છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. પ્રકાશભાઈ રમણભાઈ પટેલ, મારા ગામની સમસ્યા એ છે કે અમારી જે જૂની બોડીએ છે દમણગંગા પ્રોજેક્ટ પાણીની ટાંકીનું અને એના માટે ટાંકી અને ભૂગર્ભ ટાંકાનું આયોજન કરેલું હતું જૂની બોડીએ, એ જે તે સમયે કામ ચાલુ કરેલું હતું અને એ વસ્તુ ઠરાવ જ્યાં થયેલો હતો તે જગ્યાની બહાર એટલે તેમાં જંગલ ખાતાવાળાએ આવીને એ કામ અટકાવેલું હતું અને એના પછી અમને જે તે અધિકારીઓ દ્વારા નવી બોડીને ખબર પડી અને જે તે અધિકારી આવીને અમને એટલું જણાવેલું હતું કે ત્યાં આગળ આ રીતે જંગલ ખાતાવાળાએ કામ અટકાવી દીધેલું હતું અને તમે અમને નવી જગ્યા આપો તો અમારી નવી બોડીએ અમારા ગામના આગેવાન અને ખેડૂત અમારા જે મિત્ર છે તે એમની જગ્યા લઈને ત્યાં આગળ અમે નવી ટાંકીનું આયોજન કરેલું છે અને તેમાં ખાતમુહૂર્ત થઈ પણ ગયું છે અને સમજો કે 5-10% કામ થઈ ગયેલું છે ફિલહાલ, પણ અહીંયા પણ કામ અટકાવી દેવામાં આવ્યું છે, એટલે અમારી સમસ્યા એ છે કે આનું સત્વરે નિરાકરણ થાય. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.